ગુજરાતની 6 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીનું પરિણામ આજે જાહેર થવાનું છે. મતગણતરી શરૂ થઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને પાર્ટીઓ જે છે, બંને પક્ષો છે, તે આશ્વસ્ત છે પોતાની જીતને લઈને. પરંતુ આ જ વિષયને લઈને આજે આપણે ચર્ચા પણ કરીશું અને પળેપળની અપડેટ્સ પણ મંતવ્યના માધ્યમથી આપના સુધી પહોંચાડીશું. આ વિષય પર વાત કરવા માટે આપણી સાથે મહેમાનો પણ જોડાઈ ગયા છે. બીજેપીમાંથી નેતા પ્રશાંતભાઈ વાળા છે આપણી સાથે, રાજકીય વિશ્લેષક અતુલભાઈ મહેતા છે, તો રાજકીય વિશ્લેષક પ્રશાંતભાઈ ગઢવી પણ જોડાઈ ગયા છે. આપ ત્રણેયનું ખૂબ ખૂબ સ્વાગત. પ્રશાંતભાઈ, સૌથી પહેલો સવાલ બીજેપીના પ્રશાંતભાઈને પહેલો સવાલ પૂછીશું કે ખાસ કરીને જે રીતે આજનો દિવસ મહત્વપૂર્ણ, તમામ લોકોની નજર આજના દિવસ પર રહેશે, ત્યારે ભારતીય જનતા પાર્ટી કેટલી આશ્વસ્ત છે પરિણામોને લઈને? ચોક્કસ રીતે આજે મહારાષ્ટ્ર, હરિયાણા અને ગુજરાતની 6 વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામો આજે જાહેર થવાના છે. આજ સવારથી જ મતગણતરી ચાલુ થઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટીને દેશ અને ગુજરાતની જનતાએ જે રીતના સતત આશીર્વાદ આપ્યા છે, જે રીતના ભારતીય જનતા પાર્ટી પર ભરોસો મૂક્યો છે, અને એના એટલા માટે જ તમે જુઓ 2019 લોકસભામાં દેશમાં પણ સતત બીજી વખત ખોબલે ખોબલે જનતાએ મત આપ્યા, આશીર્વાદ આપ્યા અને ફરીથી કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર બની, ગયા વખત કરતાં પણ વધુ લોકસભા બેઠકો સાથે. એ જ રીતે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ સતત 6ઠી વખત ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપ્યા છે. હું માનું છું કે દેશના ઇતિહાસમાં આ બહુ મોટી ઘટના કહી શકાય કે સતત 6ઠી વખત એક ને એક પાર્ટીને ફરીથી રાજ્યનું સુકાન સોંપવું, અને એ જ રીતે લોકસભામાં ગુજરાતમાં પણ સતત બીજી વખત 26માંથી 26 બેઠકો ભારતીય જનતા પાર્ટીને જનતાએ આપી. એટલે ગુજરાતની જનતા ખૂબ સાણીને સમજુ છે. ભારતીય જનતા પાર્ટીનું સુશાસન, ગુડ ગવર્નન્સની નીતિઓ, લોકકલ્યાણકારી લઈને આપને લાગી રહ્યું છે કે બીજેપી તરફી જે પરિણામ આવશે, અને એવા જ એક સમાચાર પણ પ્રશાંતભાઈ સામે આવી રહ્યા છે. આપને અટકાવીને એ માહિતી પણ દર્શકો સુધી પહોંચાડીશું. રૂઝાન આવવાની શરૂઆત થઈ ચૂકી છે. 4 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે. 6 બેઠકો પરથી 4 બેઠકો પર હાલ ભારતીય જનતા પાર્ટી આગળ છે. ખેરાલુ, બાયડ અને લુણાવાડામાં જે રૂઝાન આવી રહ્યા છે તે પ્રમાણે આ માહિતી પ્રાપ્ત થઈ રહી છે. પોસ્ટલ બેલેટની મતગણતરી જે છે તે સૌથી પહેલા હાથ ધરવામાં આવી રહી છે, અને તેમાં 4 બેઠકો પર હાલ તો ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી હોવાના સમાચાર પણ પ્રાપ્ત થઈ રહ્યા છે. અતુલભાઈ, જે રીતે પ્રશાંતભાઈ પણ જણાવી રહ્યા છે કે ઘણા બધા મુદ્દાઓ છે, સત્તા પસંદ કરી રહી છે જનતા, એટલા માટે શાસન જે વર્ષોથી આપણે ગુજરાતમાં જોઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીનું આવી રહ્યું છે. ખાસ કરીને કયા મુદ્દાઓ પ્રભાવિત રહેશે આ વખતે પેટા ચૂંટણીમાં, શું માનો છો? સૌથી પહેલી વાત એ છે કે આ વખતે ચૂંટણી ભલે આપણે મુદ્દાની દ્રષ્ટિએ વિચારીએ, બે તબક્કામાં રહી છે. એક તો જે પક્ષ જે પલટો કરીને જે આવેલા છે, એ બે બેઠકો અત્યારે ભલે એ ચેલેન્જિંગ વસ્તુ છે. એક મહત્વનો મુદ્દો એ છે કે આ વખતની આ જે ચૂંટણીઓ થઈ છે તેમાં સ્થાનિક મુદ્દાઓ વિસરાઈ ગયા છે. કોઈ પણ જ્યારે વિધાનસભાની કે કોર્પોરેશન ચૂંટણી થાય ત્યારે હંમેશા કહેવાય ને કે ગ્રાસરૂટની જે વાતો હોય મહત્વ, જે પેલું ગુરુ નાનક કહે છે ને કે ચહે ચીડિયા ઉડે આકાશ, દાના તો ધરતી કે પાસ, પણ એક મહત્વનો મુદ્દો છે. અને જે બીજી વસ્તુ જે તમે જુઓ, હમણાં આપે જે બતાવ્યુંમાં અલ્પેશ ઠાકોરનું 3 દિવસ પહેલા એમને જયારે વોટિંગ વખતે એમનો કોન્ફિડન્સ અને વાતચીત બહુ ફર્સ્ટ આઈ થિંક અમે એકતા પ્રશાંત બીજો વાતચીત મેં થયું હતું, એમને એવું કીધું કે પાર્લામેન્ટ કરતા પણ વધારે લીડથી અમે જીતીશું. પણ તમે આજે જો જુઓ તો બોડી લેંગ્વેજ જો તો અલ્પેશ ઠાકોરની જરાક એની હી વોઝ ડેવિએટિંગ, અને સામે જે રઘુ દેસાઈ છે એની પાસે કહેવાય કે ફાઇનાન્શિયલી બહુ સાઉન્ડ ને હાથે છે. એટલે કે ચેલેન્જિંગ તમે કીધું ભારતીય જનતા પાર્ટી, નો ડાઉટ બહુ મોટો ફેરફાર સ્ટેટ લેવલે થવાનો નથી. આ બેઠકોને કારણે એક વસ્તુ ચોક્કસ છે, જે આપણી જે પાર્લામેન્ટની સીટમાંથી જે મિત્રો ચૂંટાયા છે એની જગ્યા છે એ લોકોનું સ્ટ્રોંગલી પોતાના એરિયાને સપોર્ટ કરવાના છે. એ 4 સીટમાં તો એને કોઈ તકલીફ નથી. ધવલસિંહના કિસ્સામાં એવું છે કે ત્યાં એનસીપીના કેન્ડિડેટ પણ છે અને ત્યાં પણ એને બેનિફિટ એ રહી શકે એમ છે. જ્યારે અલ્પેશભાઈ માટે એ કસમકસ છે કે એમનો ગયા વખતે એટલો બધો માર્જિન નહોતો. પણ એક વસ્તુ મહત્વ છે અલ્પેશ ઠાકોર માટે કે ત્યાં ઠાકોર મતદારોનું જેનું કોન્ફિડન્સ છે એની સાથે રહી શકે. એટલે ગુજરાતની અંદર અને ભવિષ્યમાં પ્રશાંતભાઈ પણ જાણે કે ચોક્કસ ભલે 2 સીટ કે 3 સીટનું લાગે, પણ રાજ્યસભાની ઇલેક્શન પણ આ બધી વસ્તુ કામમાં આવે છે. કારણ કે આ સીટ જે આવે, જો માનો કે બીજેપીને 6-6 સીટ મળી જાય તો અમુક જગ્યાએ એમને, કારણ કે જે વખતે જે ઇલેક્શન આવ્યું
અને તમે જો હજુ આજે પણ અહમદ પટેલ ના બધાના એક કિસ્સામાં ચર્ચા ચાલે, એમાંથી જ આ માઇગ્રેટ થઈને એટલે હું સ્પષ્ટપણે માનું છું. પણ જો આમાંની સીટ ભારતીય જનતા પાર્ટીમાં જો કોઈ પણ સીટ ગુમાવે એ આપણે ભલે માનીએ કે પણ એક મોટો સેટબેક ગણાય, કારણ કે ગુજરાતના કહેવાય કે રાજકારણમાં એક નવી દિશા તરફ જવાની શક્યતા ચોક્કસપણે ઉભી રહે. અને તમે ગઈકાલે આપણી ચર્ચામાં તો ચર્ચા પછી આપણે આગળ ચોક્કસપણે લઈશું કે બિલકુલ બિલકુલ. પણ હું માનું છું કે આ એમાં બે મહત્વની બેઠક પરમાં અલ્પેશ ઠાકોર પર કોન્સન્ટ્રેટ નેશનલ લેવલે પણ ચોક્કસપણે છે. બિલકુલ. હવે વાત આગળ આપણે જ્યારે કરી રહ્યા છીએ તો ગઢવીભાઈ તમારી પાસેથી ખાસ એ વાત કરવી છે કે આપણે જ્યારે આ ગુજરાતની 6 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીની જ્યારે જ્યારે ચર્ચા કરી છે, સૌથી વધુ ચર્ચા જો થતી હોય તો તે રાધનપુર અને બાયડની થાય છે. ક્યાંક ને ક્યાંક જનતામાં પણ ઉત્સુકતા હોય છે, તમામ લોકોમાં ઉત્સુકતા હોય છે, કારણ કે લોકોના મનમાં બે વાતો રહેલી હોય છે. એક વાત કે પોતાના અંગત સ્વાર્થમાં જે આ વ્યક્તિ પક્ષપલટો કરીને ગયા છે, જનતા સાથે દ્રોહ કર્યો છે. બીજી એક વાત મનમાં રહેલી હોય છે કે ભારતીય જનતા પાર્ટી સાથે ગયા બાદ કમળના નિશાન સાથે લડવામાં હવે શું પરિણામ આવે છે. પરંતુ આપણે ક્યાંક ભૂલી રહ્યા છીએ કે બીજી 4 જે બેઠકો છે તે પણ ક્યાંક આ રેસમાં આગળ ન નીકળી જાય, પરિણામો ન બદલાઈ જાય, કારણ કે તમામની નજર તો માત્ર આ બેઠકો પર રહી છે. પેટા ચૂંટણીમાં 6 માંથી 4 સીટ તો ભાજપના ખોળામાં હતી, એટલે કદાચ એમાં કોઈ એવા અપસેટની કઈ શક્યતા આમ તો અત્યારે એવી રીતે દેખાતી નથી. અને એના જે લોકસભામાં પણ પ્રમોટ થયેલા વ્યક્તિઓની પણ એટલી જ એમાં મહેનત હોય કે સીટને જાળવી રાખવામાં એમને હેલ્પફુલ થાય. આ બે ખાસ જે હાઈ પ્રોફાઇલ બેઠક કહી શકાય, કારણ કે બંને વ્યક્તિઓને આપણે જે રીતે જોયેલા છે કે ખૂબ જ ટૂંકા ગાળાનું એમનું રાજકીય જોડાણ, કારણ કે 2017માં આ ધવલઝાલા હશે પહેલેથી સક્રિય, પણ અલ્પેશ ઠાકોર ઓફિશિયલ રાજનીતિમાં 2017થી આયા કહેવાય. અને ઠાકોર સેના, ત્યારબાદ એમના સમાજની નિસરણી બનાવી અને કોંગ્રેસના ધારાસભ્ય થવું, પછી એમાં કોઈ પણ કારણસર, હવે એ અગમ્ય કારણ શું હોઈ શકે તો કદાચ એમના સિવાય કોઈ જાણતું નથી, આ 130 કરોડ જનતામાં, એટલે જે કઈ કારણસર આ બાજુ આયા, એટલે ત્યાં છે ને સ્થાનિકનો રોષ ડેફિનેટલી દેખાય. બીજું, રાધનપુરની સીટ આ પક્ષ પલટુઓને ક્યારે એવી તક નથી આપી, પણ અત્યારે એવું થાય કે 6 સીટની ચૂંટણી જે છે, હવે 6-6માં કદાચ એમ થાય કે પ્રજાનો રોષ માત્ર અલ્પેશને લઈને કે આને લઈને હોય ને આવા પક્ષ પલટુઓને લઈને હોય તો 6-6 સીટમાં કદાચ કોઈ અપસેટ સર્જવાની વાત થાય, પણ એનાથી પ્રજા મત ઉપર અને સરકાર ઉપર શું અસર થાય, કારણ કે આનાથી સરકાર બદલાવાની નથી, મુખ્યમંત્રી બદલાવાના નથી, તો એક સોફ્ટ કોર્નર સત્તાધારી પક્ષને તો મળે જ મળે. બીજું કે ખાસ કરીને અલ્પેશ ઠાકોર જે આજે સવારે આપણે વાત કરી, અતુલભાઈ વાત કરે, બોડી લેંગ્વેજ 2 દિવસ પહેલા અલગ હતી, પણ એમાં ચોક્કસપણે કહી શકાય કે હવે એ એક કેડર બેઝ ડિસિપ્લિન વાળી પાર્ટીમાં આવી ગયા છે, એટલે બટ નેચરલ છે કે ત્યાં એમની ઉપર ઘણા બધા રોક, ઘણી બધી લિમિટેશન્સ ને જોખી જોખીને બોલવું, એ જે પ્રથા રહી હોય એ કુળની, એ પ્રમાણે એમને બોલવું પડે. એટલે આજે સ્પષ્ટપણે હું માની શકું છું કે ભાજપના કાર્યકર, ભાજપના ઉમેદવાર તરીકે એમણે બાઈટ આપી, બાકી અત્યાર સુધી એમણે અલ્પેશ ઠાકોર તરીકે બાઈટ આપી હતી. ગ્રીન પેન થી સહી કરવા વાળી વાત, રૂપાણીની બાજુની કેબિનમાં બેસવાની વાત, એટલે આત્મવિશ્વાસ કરતા અતિ આત્મવિશ્વાસ તેમની વાતોમાં અત્યાર સુધી છલક્યો, પરંતુ આજે તેમનું બોડી લેંગ્વેજ બદલાયું છે એવું પણ લાગી રહ્યું છે. આજે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું પરિણામ પણ આવવાનું છે, તેને લઈને પણ રૂઝાન શરૂઆત થઈ ગઈ છે. આ તરફ હરિયાણાને પણ વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે, તેમાં 11 બેઠકો પર હાલ ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે તેવી જે માહિતી છે તે પ્રાપ્ત થઈ રહી છે. હરિયાણા અને મહારાષ્ટ્રના પણ રૂઝાન આવવાની શરૂઆત થઈ ચૂકી છે. તો મહારાષ્ટ્ર વિધાનસભા બેઠકો પર 23 બેઠકો એવી છે જેના પર ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે, તો આ તરફ હરિયાણામાં 11 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો દબદબો શરૂઆતી રૂઝાનમાં આગળ ચાલી રહ્યો છે અને દબદબો યથાવત જોવા મળી રહ્યો છે. તો હવે તમામ લોકોની નજર આજના પરિણામો પર સ્વાભાવિકપણે હશે. તો શરૂઆતી રૂઝાન આવવાની શરૂઆત થઈ ગઈ છે અને તેમાં ખેરાલુથી પણ આવી રહી છે માહિતી. ખેરાલુમાં જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તે પ્રમાણે મતગણતરી શરૂ થયા બાદ પ્રથમ રૂઝાનમાં ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે. અજમલજી ઠાકોર ભારતીય જનતા પાર્ટી તરફથી પોતાનું નસીબ અજમાવી રહ્યા છે અને હાલ તો તેઓ આગળ ચાલી રહ્યા છે. કોંગ્રેસના બાબુજી ઠાકોર હાલ પાછળ ચાલી રહ્યા હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે.
પ્રશાંતભાઈ, આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ફરી એક વખત રાધનપુરની વાત પર અને બાયડની વાત પર એટલા માટે જઈશું કારણ કે તેના પર સૌ કોઈની નજર છે. સ્વાભાવિક તમારા માટે પણ આ બે ઉમેદવારો એવા હતા કે જેને 2017માં હરાવવા માટે ખૂબ જ મહેનત આપના પક્ષે કરી હશે અને હવે આ વખતે તેમને જીતાડવા માટેની મહેનત કરી હશે. રાધનપુરની પર્ટિક્યુલરલી વાત કરીએ તો રાધનપુર બેઠક આમ જોઈએ ને તો પરંપરાગત રીતે ભારતીય જનતા પાર્ટીની જ બેઠક છે. શંકરભાઈ ચૌધરી પણ ત્યાં સતત 3 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા છે. એ પહેલા પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ચૂંટાયેલા. પણ ગયા વખત 2017 વિધાનસભાની ચૂંટણીમાં અમુક સંજોગોને કારણે, આપણને પણ બધાને ખ્યાલ છે કે એવા વાતાવરણને કારણે અમુક બેઠકોમાં થોડું ઘણું આમ તેમ થયું. પણ રાધનપુરમાં કયા કારણો જોયા આપે, કયા કારણો લાગે છે? આપણે જોયું કે ઓવરઓલ જે અનામત આંદોલનની જે અસરો હતી એ ત્યાર પછી 2019ની લોકસભાની ચૂંટણીમાં જનતાને સાચું સમજાણું, દૂધનું દૂધ પાણીનું પાણી થઈ ગયું. પરંતુ 2017માં ચોક્કસ રીતે એની જે અસરો હતી એના પરિણામ રૂપે અમુક બેઠકો જે ભારતીય જનતા પાર્ટીની હતી એમાં થોડું આમ તેમ આપણે જોયું. પરંતુ આ વખતે રાધનપુર હોય, બાયડ હોય કે બાકીની જે 4 વિધાનસભા છે, આ તમામ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત છે. રાધનપુરમાં પણ અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓથી લઈ અને બૂથ સુધીના કાર્યકર્તાઓએ જે રાત અને દિવસ મહેનત કરી છે, પ્રજા વચ્ચે જઈ અને સાચી વાત મૂકી છે, એનું પ્રતિબિંબ ચોક્કસ રીતે આજના પરિણામોમાં દેખાશે. બીજું કે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવાર નક્કી થઈ જાય છે ત્યારે તમામ કાર્યકરો માત્ર ને માત્ર કમળને જીતાડવા માટે કામે લાગી જતા હોય છે. એટલે રાધનપુરમાં પણ તમે જુઓ કે મીડિયા દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા, ટીવી મીડિયા દ્વારા કોંગ્રેસે ઘણી બધી નકારાત્મકતા ફેલાવવાનો પ્રયાસ કર્યો, ખોટી અફવાઓ ફેલાવી, ખોટા વિડીયો વાયરલ કર્યા. આ બધા નકારાત્મક પ્રયત્નો કોંગ્રેસે કર્યા, તેમ છતાં હું આભાર માનું રાધનપુર, બાયડ અને બાકીની 4 વિધાનસભા પેટા ચૂંટણીના મતવિસ્તારોના લોકોનો, જનતાનો, મતદારોનો, કે આવી કોઈ નકારાત્મકતા અફવાઓમાં આવ્યા વગર એણે એમના આત્માના અવાજે મતદાન કર્યું છે. અને એ એટલા માટે જ તમે જુઓ કે મતદાનની ટકાવારી પણ ઓવરઓલ એવરેજ 52% મતદાન, બધી વિધાનસભાની વાત કરીએ તો 52% એવરેજ વોટિંગ થયું છે, જે પેટા ચૂંટણીના ઇતિહાસને તમે જુઓ તો ખૂબ સારું મતદાન કહી શકાય, એક બેઠકને બાદ કરીએ. પણ જનરલ ઓવરઓલ ખૂબ સારું વોટિંગ પણ થયું છે અને અમને ચોક્કસ રીતે અમે માનીએ છીએ કે 6 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત છે. અતુલભાઈ, પ્રશાંતભાઈ તો સ્વાભાવિક ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ તરીકે જ્યારે વાત કરી રહ્યા છે તો જીતનો આશાવાદ વ્યક્ત કરવાના છે. પરંતુ જેમ ભારતીય જનતા પાર્ટી તરફથી તેઓએ જણાવ્યું કે રાધનપુર તો પરંપરાગત રીતે ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે, જીતતા આવ્યા છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો. પરંતુ બાયડની જો વાત કરવામાં આવે તો બાયડ કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. ધવલસિંહ ઝાલાને કોંગ્રેસમાંથી જીત્યા બાદ ભારતીય જનતા પાર્ટીમાં ગયા, હવે તેના પરથી લડી રહ્યા છે. ઠાકોર સમાજનો કેટલોક વર્ગ એવો હતો જે તેમનાથી નારાજ છે, સાથે જ એક કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીના પણ કેટલાક લોકો નારાજ હશે કારણ કે તેમના કારણે કેટલાક જે ઉમેદવારી જેમને મળી શકતી હતી તેમને ઉમેદવારી નથી મળી. તો આ બધું જે છે તે એ બધા ફેક્ટર અસરકારક નહીં સાબિત થાય પરિણામોમાં. કારણ કે જે બાયડ વિસ્તાર છે એક ઇન્ટિરિયર વિસ્તાર છે, એની જે નીડ બેઝ હંમેશા કે વોન્ટ્સ અને નીડ, બાયડની નીડ શું છે? ત્યાં બેરોજગારી, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બહુ મોટી તકલીફ છે અને લોકલ જે માણસો વર્ષો સુધી કામ કરતા હતા એને આ વખતે ટિકિટ મળી શકી નથી. સાથે સાથે એક વસ્તુ ચોક્કસપણે છે કે શંકરસિંહ વાઘેલા ફેક્ટર બાયડની ચૂંટણી પર ચોક્કસપણે અસર કરે. પણ એક યા બીજી રીતે શંકરસિંહ આ વખતે એટલા સક્રિય આ રીતે, અને મહેન્દ્રસિંહ જે પણ ત્યાં આગળ અગાઉ આવેલા હતા આની પણ એટલી સક્રિયતા નથી. એટલે હું એવું માનું છું કે ઠાકોર સમાજ ચોક્કસ એનો થોડોક અંદર છે. પણ જે વાસ્તવિકતા એ છે કે જ્યારે ઇલેક્શન આવે ત્યારે બધા ભેગા થઈ જાય છે એનો બેનિફિટ છે. હું તમે ખાલી એમાં કે બાયડની અંદર એમ્પ્લોયમેન્ટનો પ્રોબ્લેમ, ઇન્ડસ્ટ્રી, GIDC નથી, આ મોટા ઇસ્યુઝ છે જ. હું એવું માનું છું કે જનતા આ બધા મુદ્દાને કદાચ એટલું તો પ્રાધાન્ય નહીં આપે. અને હું સ્પષ્ટપણે માનું કે ધવલસિંહ ઝાલા માટે ત્યાં લોકલી જે લોકોનો થોડો વિરોધ ચોક્કસપણે છે કાર્યકરોનો. પણ જેમ કહેવાય ને કે પ્રશાંતની કે વાત થઈ ને એ પ્રમાણે કે ગઢવીભાઈ જે વાત કરી એ પ્રમાણે
કે જ્યારે વોટિંગની વાત આવે છે ત્યારે લોકો હંમેશા સાથે રહીને એમાં બહુ સ્પષ્ટ. તમે જો ખેરાળુની બેઠકમાં રમીલાબેન દેસાઈએ ક્લેમન્ટ હતા મેઇન, અમિતભાઈ આવ્યા ત્યારે એમને મળવા માટે પણ રમીલાબેન દેસાઈ ગયા. પણ તમે જો ઘણી વાર રમીલાબેન દેસાઈ આજે દરેક જગ્યાએ ચૌધરી સમાજના બધામાં જઈ અને પોતે પડતલી, એટલે કેડરની જ્યારે વાતચીત આવે ત્યારે આ સાથે ચોક્કસપણે થવું પડે. સાથે કોંગ્રેસની અંદર એક પ્રયત્ન બહુ સારો કર્યો છે, પરંતુ મોટી તકલીફ એ કહેવાય ખાટલે મોટી ખોડે કે સંગઠનના જે માણસો છે એને પ્રોત્સાહિત કરવાની જે વસ્તુ છે એ માર પડ્યો છે. અને એના થકી અને લોકોને મૂળ એક જ વસ્તુ છે કે તમારી કેડર બનાવી હોય અને તમે ટીમ બનાવી હોય તો મતદારને મત મથક સુધી લઈ જવાનું મહત્વ છે. એટલે એ જે આ થશે સફળ ત્યાં ચોક્કસપણે થાય. એટલે બાઇડની અંદર માર્જિન કદાચ ઓછો થઈ શકે એની અંદર, પણ હું માનું છું કે ત્યાં પણ આપણે નો ડાઉટ એની સાથે કહેવાય કે અલ્પેશ ઠાકોર જેવો ત્યાં નહીં આવે, પણ ત્યાં ત્રીજો કેન્ડિડેટ પણ ઉમેદવાર તરીકે સ્ટ્રોંગ છે. અને વિધાનસભામાં જ્યારે મતદાન ઓવરઓલ જેમ થોડુંક ઓછું હોય છે અને સાથે પ્રજા એ પણ હવે વિચારે દરેક જગ્યાએ કે ભાઈ હવે આપણે આ પાર્ટી છે રૂલિંગ પાર્ટી, જો એનાથી દૂર જઈશું તો આપણા ભવિષ્યના લાભ ઓછા થશે ખરા, આ પણ એક માનસિકતા રહે છે. અને સાથે સાથે આજુબાજુની પણ જે સીટ છે એ ચોક્કસ પડે, જેમ બોર્ડર પરની સીટ હોય ને એ ચોક્કસ, જેમ અત્યારે તમે જો વાવાઝોડું લખ્યું હોય તો જૂનાગઢની બોર્ડરની અંદર વેરાવળ ડિસ્ટ્રિક્ટ ઓફ સોમનાથ તેની પર વરસાદની અસર થાય, એટલે આજુબાજુના જે છે એની ચોક્કસ પડે અસર થાય. પણ હું માનું છું કે બાઇડની સીટમાં કદાચ માર્જિનનું પ્લસ માઇનસ થાય. અને જે ગઢવીભાઈ કીધું ચોક્કસ પડે, જે ઉમેદવારો જીત્યા છે જે તે એરિયામાંથી એ લોકોની પણ સંસદ સભ્યોની જબરજસ્ત જવાબદારી છે અને એનું 100% આ લોકો એની અંગે જોવાનું છે. અત્યારે કોંગ્રેસમાં જે કહેવાય કે નો ડાઉટ, પણ આન્સરેબિલિટીની એટલી બધી નો ડાઉટ ગઈકાલે એક ધરતીકંપ થવાની પ્રક્રિયા શરૂ થઈ છે, પણ એ હવે એ કહેવાય કે એક જ દિવસ પહેલા કદાચ હું માનું છું પણ નિર્ણય યોગ્ય છે કે અયોગ્ય એ સમયાંતરે કઈ બતાવશે. કોંગ્રેસ દિવસ પસંદ કરવામાં થાપ ખાય છે એવું પણ ક્યાંક ને ક્યાંક ચર્ચાઈ રહ્યું છે કે શા માટે ગઈકાલે જ માળખું વિખરાયું, ઘણા બધા દિવસો હોઈ શકતા હતા. ઠીક છે, હવે એ લોકોની શું સ્ટ્રેટેજી હશે, હવે કોંગ્રેસના કોઈ પ્રતિનિધિ નથી એટલે આપણે એના પર ના વાત કરી શકીએ, પરંતુ જે રીતે આ બેઠકોની પેટા ચૂંટણીનું પરિણામ અને રૂઝાન આવવાની તો શરૂઆત થઈ ગઈ છે, રૂઝાન પ્રમાણે તો એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે, આગળ ચિત્ર થોડીક જ સમયમાં સ્પષ્ટ થઈ શકે છે. આજ વિષય પર ચર્ચા રહેશે યથાવત, રોકાઈએ બ્રેક માટે. વેલકમ બેક. મહારાષ્ટ્રથી રૂઝાન આવવાની જે શરૂઆત થઈ છે હવે વાત કરીશું તેના વિશે. મહારાષ્ટ્રમાં 45 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી હાલ આગળ ચાલી રહી છે, તો સાથે જ કોંગ્રેસ 22 બેઠકો પર આગળ ચાલી રહી હોવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. 45 બેઠકો એવી છે જેના પર ભારતીય જનતા પાર્ટી આગળ, તો કોંગ્રેસ 22 બેઠકો પર મહારાષ્ટ્રમાં હાલ આગળ ચાલી રહી છે. મતગણતરી 8 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. બેલેટ પેપર થી કરવામાં આવેલું મતદાન જે છે તેની મતગણતરી શરૂ કરવામાં આવી અને તેને આધારે જ આ રૂઝાન પણ આવવાની શરૂઆત થઈ ચૂકી છે. ગઢવીભાઈ, આપણે હરિયાણા મહારાષ્ટ્ર એ બધી મુદ્દા પર પણ આગળ ચર્ચા કરીશું, પરંતુ ફરી એક વખત આપણે ગુજરાતની બેઠકો પર એટલા માટે વાત કરીએ કારણ કે તમામ ગુજરાતીઓની તો ખાસ કરીને ઉત્સુકતા એ જ હશે એ વિષય પર જાણવાની. અત્યાર સુધી એવું જોવા મળી રહ્યું છે કે પેટા ચૂંટણી જ્યારે હોય ત્યારે સત્તાપક્ષ તરફી પણ ક્યાંક ને ક્યાંક ઝુકાવ જનતાનો જોવા મળતો હોય છે અને છેલ્લા પરિણામો જે રીતે સામે આવ્યા છે વિધાનસભાના હોય કે લોકસભાના હોય, પરંતુ મોદી લહેર જે છે તે 2014માં જે જોવા મળી હતી તે હજી પણ યથાવત છે. કદાચ મોદી લહેરની તીવ્રતા વધી છે પરંતુ ઘટી નથી, એની અસર પણ આ પેટા ચૂંટણી ઉપર જોવા મળી શકે. આમ તો આપણે દરેક ચૂંટણીમાં જોઈએ છે અને ખુદ મોદી સાહેબે કીધું છે કે તમે જ્યારે જ્યારે વોટ આપો એટલે કમળનું બટન દબાવો એ વોટ સીધો જ નરેન્દ્ર મોદીને મળે છે, એટલે વ્યક્તિ વિશેષ ચોક્કસથી એમની અસર બધી જગ્યાએ છે, એક આખો જુવાળ છે. એમાં ખાસ કરીને અત્યારે રાષ્ટ્રવાદનો મોટો જુવાળ જે ચાલી રહ્યો છે એને લઈને પ્રજા પણ ક્યાંક ને ક્યાંક એ દિશા પર જ ફોકસ કરે છે. સામે છેડે ચહેરાઓ
હવે અત્યારે માનો કે પર્ટિક્યુલર વ્યક્તિ માનો કે સ્ટ્રોંગ છે, પણ મેક્ઝિમ છ માંથી એવા કોઈ અપસેટ સર્જાય તો કોઈ ચેન્જીસ ના થવાના હોય, અને ઓવરઓલ પ્રદેશની દ્રષ્ટિએ જુઓ તો પ્રદેશમાં કોંગ્રેસના એવો સ્ટ્રોંગ ચહેરો કોણ કે જે કદાચ સાચા અર્થમાં વિરોધ પક્ષના નેતા તરીકે પણ ક્યાંક પ્રજાના પ્રશ્નોને વાચા આપી શકે, બાકી મુદ્દાઓ ધારવા હોય. કારણ કે આ છએ છમાં મજાની વાત હતી કે અમરેવાડી સિવાય પાંચે પાંચ ગ્રામ્ય વિસ્તાર, અને ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નો હાલની તારીખમાં કદાચ એટલા એટલા ઊભા છે. આપણે દર બીજે ત્રીજે દિવસે આવા પ્રશ્નોને લઈને કાં તો આવેદનપત્ર આપતા જોયા છે, કાં તો ખેડૂતોને રેલી કાઢતા જોયા છે, વિદ્યાર્થીઓને ક્યાંક તકલીફમાં આવતા જોયા છે. તો આવા પ્રશ્નોને ઉજાગર કરી શકતી હતી કોંગ્રેસની કોંગ્રેસ પક્ષ અને એના ઉમેદવારો, પણ એ ક્યાંય એટલી બધી સુસુપ્તતા હતી આ વખતે કે એ પાંચે પાંચ સીટ અમરેવાડીને બાદ કરતા, અમરેવાડી એક અર્બન એરિયા છે, શહેરી વિસ્તારમાં ડેફિનેટલી એ ભાજપનો ગઢ છે આટલા ટાઈમથી, એમાં અપસેટ થોડોક સર્જાય એવું લાગ્યું. 33% મતદાન તમે જુઓ, કારણ કે એટલા માટે કહેવું પડે કે 2,70,000નું જે મતદાન રેગ્યુલર થતું હોય છે, જે વોટર્સ છે એટલા, એમાં અત્યારથી જે 65-70% સુધીના મતદાનમાં ભાજપના ઉમેદવારને એટલે ખુદ હસમુખભાઈ પટેલને 1,20,000 વોટ મળેલા છે, જ્યારે આ વખતે મતદાન જ 90,000નું થયું છે. એટલે એ જે વોટ શેર જો વેચાયો હોય તો એ બહુ ક્લિયર કટ છે કે બે કમિટેડ વોટ, કારણ કે પેટા ચૂંટણી હોય એટલે રજા ના હોય, દિવસે જાહેર રજા ના હોય, એટલે જે કમિટેડ વોટ હોય, જે સ્વયંભૂ પોતાની જવાબદારી સમજીને મત આપવા જાય છે એ લોકો જ મત આપવા ગયા હોય, તો આ 35% મતદાન કયા કમિટેડ વોટમાં શેર થયું હશે એ બહુ મોટો ચિંતાનો વિષય કે બંને પક્ષ માટે. કારણ કે 33% મતદાન અમરેવાડી જેવા વિસ્તારમાં એટલે ઘણું ઘણું ઓછું કહેવાય, ભલે પેટા ચૂંટણી છે પણ તેમ છતાં, કારણ કે શહેરી વિસ્તાર છે એટલે શહેરોમાં બીજી કોઈ એવી તકલીફ ટ્રાન્સપોર્ટેશનની ના નડે, કારણ કે રૂરલ વિસ્તારમાં તો એવું થતું હોય છે કે 5-5 કિલોમીટર 10-10 કિલોમીટર તમારે મત આપવા જવું પડતું હોય છે. તો એક એ બીજું આ બાકીના ચારમાં બી તમે જુઓ તો વિપક્ષની સુસુપ્તતા બહુ હતી, અને ક્યાંય પ્રચારમાં પણ તમને એવા જેને કહેવાય ને કે એટ્રેક્શન આકર્ષણ કે મુદ્દાને લઈને, કારણ કે અત્યારે તો ઘણી બધી તક હતી વિપક્ષ પાસે, પણ એ મુદ્દા ક્યાંય ઉપાડવામાં પણ એ લોકો એટલા સફળ નથી નીવડ્યા એવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે. એક તરફી ચિત્ર, એક તરફી આમ જુવાળ ઝુકાવ દેખાઈ આવતો હોય, એટલે છએ છ સીટ કદાચ ભાજપને જાય તો એમાં કઈ નવાઈ પામવા જેવી વાત અત્યારે કોઈ મને દેખાતી નથી. કદાચ હવે જે રીતે પરિણામોના રુઝાન સામે આવી રહ્યા છે, આપણે ચર્ચામાં આગળ વધીએ પહેલા હરિયાણાથી જે માહિતી સામે આવી રહી છે તેના પર પણ વાત કરી લઈએ. 13 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી હાલ આગળ ચાલી રહી છે, તો કોંગ્રેસ 10 બેઠક પર હરિયાણામાં આગળ ચાલી રહી છે. હરિયાણાથી આ અપડેટ પ્રાપ્ત થઈ. હરિયાણા વિધાનસભા ચૂંટણીનું જે રુઝાન છે તે આવવાનું શરૂ થયું છે. 13 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે, તો 10 બેઠકો ઉપર કોંગ્રેસ આગળ ચાલી રહી છે. તો આ તરફ મહારાષ્ટ્રમાં 45 બેઠક ઉપર બીજેપી અને કોંગ્રેસ 22 બેઠક ઉપર આગળ ચાલી રહી છે. જે રીતે સમાચારો સામે આવી રહ્યા છે, તો આજે પરિણામોનો દિવસ, તમામ લોકોની નજર જે છે તે સ્વાભાવિક પરિણામો કઈ તરફી આવે છે તેના પર બિલકુલ રહેશે. પ્રશાંતભાઈ, આપણે જ્યારે ફરી એક વખત વાત કરીએ, પેટા ચૂંટણી છે, સ્વાભાવિક 2 વર્ષનો કાર્યકાળ તમામ ધારાસભ્યોને મળ્યો હશે અત્યાર સુધી કામ કરવાનો. ત્યાંની જે જનતા છે, સામાન્ય જનતા, રોડ રસ્તાની કામગીરી કેવી થઈ છે, રોજગારી મળી છે કે કેમ, મોંઘવારી ઘટી છે કે કેમ, મંદી પર નિયંત્રણ આવી શક્યું છે કે કેમ, આ તમામ મુદ્દાઓને લઈને ક્યાંક ને ક્યાંક મતદાન કરે એવું પહેલા જોવા મળતું હતું, પરંતુ હમણાંથી માહોલ થોડો બદલાઈ રહ્યો છે. તમને શું લાગે છે, તમારા તરફી મતદાન કરવા માટેના એવા કયા મુદ્દાઓ હશે જેના કારણે તમે જીતનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છો? જો ગુજરાતની જનતા છે ને, ખૂબ સાણી અને સમજુ જનતા છે, એને બરાબર ખબર છે કે મારે મારા મત આપવાથી, કઈ પાર્ટીને મારો મત આપવાથી એની લાંબા ગાળાની શું અસરો હોય છે. અને આમ પણ જુઓ તો ગુજરાતી એ માટલું લેવા જાય ને તો પણ ટકોરો મારીને માટલું ખરીદે. જી, એટલે નાનામાં નાની વાતમાં ગુજરાતના લોકો ખૂબ બારીકાઈથી ચોકસાઈથી વિચારીને સમજીને અને એનો નિર્ણય લેતી હોય છે. એટલે ક્યારે એનો મત છે એ વેડફાય નહીં, એ જાગૃતતા ગુજરાતના લોકોમાં છે. અને એટલા માટે જ સતત 6ઠી વખત ગુજરાતની જનતાએ ટકોરો મારી અને ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપ્યા અને ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે સતત 6ઠી વખત. એટલે આ વખતે પણ આ જે 6 વિધાનસભા પેટા ચૂંટણી છે ત્યાંની જનતા પણ તમે જુઓ તો જે રીતના વોટિંગ થયું છે, જે રીતના વોટિંગ પેટર્ન છે, હમણાં ભાઈએ વાત કરી કે અમરાઈવાડી વિસ્તારમાં 33-34% જેટલું ઓછું વોટિંગ છે, પણ ઓછું વોટિંગ છે એના કારણો જુદા છે. એક તો શહેરી વિસ્તાર, તહેવારના દિવસો,
પેટા ચૂંટણી આ બધા પરિબળોને કારણે મતદાનની ટકાવારી ભલે ઓછી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના જે કમિટેડ વોટર છે એ લોકો સ્વયંભુ સવારથી મતદાન કરવા નીકળેલા હતા. અને આમ જુઓ તો આ છ છ બેઠકો પર કોંગ્રેસ કે મેદાનમાં જ નહોતી, માત્ર એક જગ્યાએ એક વખત સંમેલન કર્યું, એ સિવાય કોંગ્રેસના કોઈ નેતાઓ કોઈ કાર્યકરો પણ ક્યાંય હતા નહીં. એટલે પ્રજાએ કોંગ્રેસ ઉપરનો જે વિશ્વાસ છે પ્રજાએ ગુમાવી દીધો છે, કોંગ્રેસ ઉપર પ્રજાને ભરોસો નથી. પ્રચાર પ્રસાર નું તો જેમ ભારતીય જનતા પાર્ટીએ કદાચ તમે કહો છો એમ તમે કદાચ વધારે કર્યું હશે, પણ કોંગ્રેસ બી સાવ સુષુપ્ત અવસ્થામાં હોય છે સ્વાભાવિક, પરંતુ પ્રચાર પ્રસારમાં તો જોતરાયા હશે એ લોકો પણ. ના, એટલે જમીની વાસ્તવિકતા તમે ત્યાં ગામડે ગામડે જો જાઓ તો ખ્યાલ આવે કે ત્યાં કોઈ કોંગ્રેસના કાર્યકરો ક્યાંય જનતા સુધી પહોંચ્યા નથી. જ્યારે ભારતીય જનતા પાર્ટીની નું જે બુથ સુધીનું મેનેજમેન્ટ છે, એટલે માત્ર ચૂંટણી આવે ત્યારે નહીં પણ 365 દિવસ અમે પ્રજા સાથે સતત રહેતા હોઈએ છીએ, પ્રજાના નાનામાં નાના જે કંઈ પ્રશ્નો હશે એ પ્રશ્નોનું કેમ ઝડપી નિરાકરણ આવે એ રીતે અમે ભલે સત્તા પાર્ટીમાં છીએ છતાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો રાત ને દિવસ પ્રજાની સાથે રહી અને જ્યાં પણ રજૂઆતો કરવી પડે નાના મોટા પ્રશ્નો જે હોય એ સોલ્વ થાય અને ઓવરઓલ પ્રજાની મુશ્કેલીઓ દૂર થાય, જન સુખાકારીમાં વધારો થાય એ પ્રકારે નિરંતર અમારો પ્રયાસ ચાલુ હોય છે 365 દિવસ. અને એટલા માટે પ્રજાને ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો છે, વિશ્વાસ છે કે આ પાર્ટી એક એવી પાર્ટી છે કે જે અમારા મુશ્કેલ સમયોમાં પણ અમારી સાથે ઉભે રહીએ એ પ્રકારની પાર્ટી અને એ પ્રકારનો વિશ્વાસ જીતવામાં અમે સફળ રહ્યા છીએ. સાથે સાથે નરેન્દ્રભાઈ જેવું એક વિરાટ નેતૃત્વ એ ભારતીય જનતા પાર્ટી પાસે છે, કેન્દ્રની પણ 5 વર્ષની વિકાસયાત્રા વિકાસગાથા, ગુજરાતની 22 વર્ષની વિકાસયાત્રા, ગુજરાતમાં પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનું એક સફળ નેતૃત્વ, આ બધા કારણોને લીધે ગુજરાત અને દેશની જનતાએ ભારતીય જનતા પાર્ટી પર ભરોસો મૂક્યો છે અને અમને ચોક્કસ વિશ્વાસ છે કે આ 6-6 પેટા ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીનો ફરી એકવાર ભવ્ય વિજય થવાનો છે. જી ઠીક છે, ચલો એક મહત્વના સમાચાર પણ છે, બાયડથી સામે આવી રહ્યા છે તેના પર નજર કરી લઈએ. વચ્ચે બાયડ બેઠક પર મતગણતરી શરૂ થઈ ગઈ છે, પરંતુ કંઈક માથાકૂટ થઈ હોવાની માહિતી હાલ સામે આવી રહી છે. મીડિયા સાથે અધિકારીઓ દ્વારા બબાલ કરવામાં આવી છે. બાયડથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. કલેક્ટર અને ઓબ્ઝર્વરે અંદર જવાની મનાઈ ફરમાવી દીધી અને આ સમગ્ર મામલો જે છે તે ગરમાયો પણ છે. બંને અધિકારીઓએ ત્યારબાદ મીડિયા સમક્ષ બોલવાનું ટાળ્યું હતું, પરંતુ હાલ બાયડ બેઠક પર મતગણતરી ચાલી રહી છે ત્યારે મીડિયા કવરેજ કરવા માટે પહોંચી અને મીડિયા સાથે બબાલ કરવામાં આવી છે. સંવાદદાતા મહેશ પરમાર જોડાયા છે આ વિશે વાત કરવા માટે. મહેશ, શું મામલો સામે આવી રહ્યો છે? જી તોરલ, ચોક્કસથી જણાવી દઉં કે આજે 32 બાયડ પેટા ચૂંટણી જે મત ગણતરી હાથ યોજાઈ છે ત્યારે મત ગણતરી શરૂઆતની અંદર જે મીડિયા કર્મીઓ હતા તે મીડિયા કર્મીઓને સ્ટ્રોંગ રૂમ ની અંદર જવા નતા દેવામાં આવતા હતા. જ્યારે મીડિયા કર્મીઓ દ્વારા ઘણી જે તકરાર હતી તે તકરાર થઈ હતી, અધિકારીઓ અને મીડિયા કર્મીઓ વચ્ચે તકરાર થઈ હતી અને મીડિયા કર્મીઓને ક્યાંક ને ક્યાંક તેમની અંદર ન જવા દેતા તેમનામાં કંઈક ને કંઈક શંકાસ્પદ કારણો ઉપજ્યા હતા. જી મહેશ, આભાર તમામ જાણકારી માટે. અતુલભાઈ, આપણે પેટા ચૂંટણીની વાત કરી રહ્યા છીએ, સ્વાભાવિક આપણે એ વાત ફરી એક વખત તમામ લોકોના મનમાં એટલા માટે આવે કારણ કે 2017 વિધાનસભાના પરિણામો જે આવ્યા હતા અને ત્યારબાદ આ પેટા ચૂંટણી વિધાનસભાની જ છે. વિધાનસભાના પરિણામો જે હતા 2017ના એ બિલકુલ નેક ટુ નેક હતા, ખૂબ જ નજીક પરિણામો હતા, રસાકસી પણ જોવા મળી હતી. ભારતીય જનતા પાર્ટી માટે પણ આશ્ચર્યજનક પરિણામો એટલા માટે હતા કારણ કે 2 આંકડામાં એ વખતે સમેટાઈ ગઈ હતી બીજેપી સત્તામાં આટલા વર્ષો હોવા છતાં, અને કોંગ્રેસે ફાઇટ પણ આપી હતી. આ વાતને ન નકારી શકાય. ત્યારબાદ જે તોડફોડ થઈ કે જે બ્રહ્મજ્ઞાન થયું અને ત્યારબાદ ધારાસભ્યોની સંખ્યામાં વધારો થયો એ અલગ મુદ્દો બની જાય છે. તો આ બધા મુદ્દાઓ પણ ક્યાંક ને ક્યાંક અસર તો કરવાના જ. આપની વાત સાચી છે તોરલબેન, પણ મહત્વનો મુદ્દો એ છે કે જે આ કહેવાય ને વોટિંગ પેટર્નમાં તમે જો કોઈ પણ જગ્યાએ વેરિએશન ગયા વખતે ભારતીય જનતા પાર્ટી જે વિધાનસભામાં એમનો માર્જિન કોઈ જગ્યાએ જબરજસ્ત નહોતો, 12-15% સીટો જ્યાં રૂટીન પરંપરાગત હતી. હવે હંમેશા કોઈ પણ જે વિધાનસભામાં અને ઇવન જ્યારે કોઈ કોર્પોરેશન આવે ત્યારે પણ
કે 5 કે 7 હજાર વોટ આમથી આમ જાય, એ ડિબેટ થાય ત્યારે હંમેશા 15-20 હજાર ની અસર પડી જાય. ઉપરાંત એ દરમિયાન કેટલાક એવા ઉમેદવારો પણ જે ઉભા રહેલા હતા, એ ઉમેદવારો પણ કહેવાય કે જેને ટેમ્પરરી એ કહેવાય કે 4 થી આપણે લાગે એ નાના સેન્ટરમાં હોય તાલુકા મથકમાંથી 3-4 હજાર વોટ જે ખેંચી જાય એની ચોક્કસપણે અસર પડે. પણ આપની વાત સાથે સંબંધો સાથે પણ બીજું એ કે એ વખતે વાળાભાઈ પણ કબૂલ કરશે કે કોંગ્રેસે ફાઇટ આપી હતી ને મહેનત કરી હતી. પછી ગઢવીભાઈ કીધી વાત કે આ વખતે આ અંગેનો જે માહોલ ને ઉત્સાહ જે કોઈ પણ જગ્યાએ આની જે ક્રિકેટની મેચ હોય ને એ ડબલ સેન્ચુરી થાય ને કે સેન્ચુરી તો યોગ્ય કોઈને તાલી ના પડે ને જો સ્ટેડિયમમાં કોઈ ના હોય અને એકલું મ્યુઝિક વગાડે તો કોઈ તમારે સેન્ચુરી થાય આનંદ ના થાય. તમે જોઈ ભલે અમરેવાડીમાં બંને પટેલ ઉમેદવાર અને એક વખતે પાટીદાર આંદોલનની ફેક્ટરની અસર હતી. બિલકુલ મને નવાઈની વાત એ છે કે હાર્દિક પટેલ એ વખતે ઇટ બીન વેરી એક્ટિવ અમરેવાડી બધા સભાઓ કનેક્ટ કરી. આ વખતે એને એકે આવી સભા કેવું નેતૃત્વ એટલે એ અને આપણે જે કીધું કે ચોક્કસ ભારતીય જનતા પાર્ટીને એ વખતે ગઈ વિધાનસભા ચૂંટણીમાં કલ્પના નહોતી કે 100 થી નીચે સમેટાઈ જઈશું. અને એ વસ્તુ હંમેશા કહેવાય ને કોઈ પણ વસ્તુમાંથી આપણે શીખવું જોઈએ. ગીરના કોઈ ગલત બાત નહીં, લેકિન ગીર કે ઉઠના વો અલગ અંદાજે. તો એ ભારતીય જનતા પાર્ટીને ખ્યાલ આવ્યો કે હવે જો આપણે ઉભા નહીં થઈએ તો સાદી વસ્તુ કે સુઈ જવું પડશે. એટલે પરિસ્થિતિ એ થઈ, નોટ ભાગફોડ તોડફોડ ઇઝ અ પાર્ટ ઓફ અ થિંગ. એટલું કહે ને કે જે લવ એન્ડ હેટ રાજનીતિનો ભાગ છે. એને સાથે એને જોઈ લીધું કે હંમેશા શોર્ટ ટર્મ ગોલથી નહીં લાંબા કામ, એ શોર્ટ ટર્મ ગોલને લોંગ ટર્મ ગોલમાં કન્વર્ટ કરવા માટે એને કેડર પર કોન્સન્ટ્રેટ કર્યું. અને સાથે સાથે એ વખતે અમિતભાઈની પણ નજર જબરદસ્ત રીતે ગુજરાત પર હતી અને એ વખતે જોયું કે હવે જો આ પાર્ટી પર પકડ નહીં કરવા માંગે, જો એની પર કોન્સન્ટ્રેટ નહીં કરીએ તો આપણી ગુજરાતમાં જે પકડ છે આટલા પરંપરાગત જે 6 વર્ષ ટર્મથી આપણે જે આવે છે એ કદાચ એમાં પરિવર્તન આવે. એટલે હું સ્પષ્ટપણે માનું છું કે હંમેશા મિસ્ટેક શુડ નોટ ગોન મલ્ટિપ્લિકેશન, ઇટ શુડ ગોન ડિવિઝન. અને આ લાભ ભારતીય જનતા પાર્ટીએ એન્કેશ કર્યો અને હું એવું માનું છું કે આના થકી હવે એ પોતે એક સ્ટ્રોંગ બેઝ પર આવીને ફરી પોતાના સ્થાન પર અને હંમેશા પર્વતની ટોચ પર પહોંચવું સહેલું છે, પણ ત્યાં ટકી રહેવા માટે જબરદસ્ત મહેનત છે. અને કોંગ્રેસે પણ જો હજુ પણ કહું કે નિરાશાવાદી એવું નથી, કોંગ્રેસ આમાં પ્રયાસ કરે તો ગુજરાતમાં પ્રયાસ તો કરવો પડે ને. પણ કોંગ્રેસ માટે સૌથી મોટી વાત છે કે સુષુપ્ત અવસ્થામાં જતી રહે છે. સાચી વાત છે. એક સમાચાર પણ સામે આવી રહ્યા છે, માહિતી મળી રહી છે, તેના પર એક નજર કરી લઈએ. સમાચાર સામે આવી રહ્યા છે, મહારાષ્ટ્ર હરિયાણામાં ફરી એક વખત ભાજપની સરકારના સંકેત હાલ તો શરૂઆતી રૂઝાનના કારણે મળી રહ્યા છે. ફડણવીસ અને ખટ્ટરમાં લોકોએ ફરી એક વખત વિશ્વાસ દાખવ્યો છે. જે શરૂઆતી રૂઝાન છે તેમાં બંને રાજ્યોમાં ભાજપ સ્પષ્ટ બહુમતી તરફ આગળ ચાલી રહી છે. તો મતગણતરી શરૂ થઈ અને ગણતરીના સમયમાં જ જે રૂઝાન પ્રાપ્ત થઈ રહ્યા છે તે પ્રમાણે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી સરકારના સંકેત હાલ મહારાષ્ટ્ર અને હરિયાણામાં સામે આવી રહ્યા છે. ફડણવીસ અને ખટ્ટરમાં ફરી એક વખત લોકો વિશ્વાસ દાખવશે તેવું હાલ શરૂઆતી રૂઝાન પરથી લાગી રહ્યું છે. તો જે રીતે શરૂઆતી રૂઝાન પ્રાપ્ત થઈ રહ્યા છે તેની જો વાત કરવામાં આવે તો મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીની પણ મતગણતરી ચાલી રહી છે. ફડણવીસ સરકાર અને ખટ્ટર સરકાર પર ફરી એક વખત લોકો વિશ્વાસ દાખવી રહ્યા છે તેવું હાલ તો લાગી રહ્યું છે. બંને રાજ્યોમાં ભાજપ સ્પષ્ટ બહુમતી તરફ આગળ ચાલી રહી છે. 67 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે તો કોંગ્રેસ 36 બેઠકો પર આગળ ચાલી રહી હોવાની માહિતી હાલ સામે આવી રહી છે. ભાજપ અને કોંગ્રેસ બંને રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવ્યું છે બંને પક્ષોએ, પરંતુ જે રીતે જનતાનો મત સામે આવી રહ્યો છે ભાજપ સ્પષ્ટ બહુમતી તરફ આગળ છે. મહારાષ્ટ્રથી સંવાદદાતા સોનલ અનડકટ જોડાઈ ગયા છે. સોનલ, જે રીતે શરૂઆતી રૂઝાન દેખાઈ રહ્યા છે ખાસ કરીને મહારાષ્ટ્ર વિશે આપની સાથે વાત કરીશું, મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે અને ક્યાંક ને ક્યાંક ફડણવીસ સરકાર પર લોકો વિશ્વાસ કરી રહ્યા છે તેમ લાગી રહ્યું છે.
ચોક્કસપણે કહી શકાય તોરલ, જે રીતે એક્ઝિટ પોલના પરિણામો સામે આવ્યા છે, એક્ઝિટ પોલ કહી રહ્યા છે કે ભાજપ અને શિવસેનાની જે યુતિ છે મહારાષ્ટ્રમાં, મહાયુતિ છે, તે વિન થઈ રહી છે. અને ચોક્કસપણે અત્યારે જે વાતાવરણ સામે આવી રહ્યું છે, સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. જોકે અમે અત્યારે ચારકોપ જે વિધાનસભા વિસ્તાર છે અને તેના ઉમેદવાર જે છે ગુજરાતી ઉમેદવાર યોગેશ સાગર, તેમનો જે મત વિસ્તાર છે ત્યાં છીએ. અને કાંદીવલી ખાતેનું અમારો જે અત્યારનો સ્થળ છે, કાંદીવલી ખાતે અમે છીએ અને ભુલાભાઈ હોલ ખાતે અત્યારે કાઉન્ટિંગ શરૂ થઈ રહ્યું છે. હું આપને બતાવવા માગીશ કે અહીંયા જે અત્યારનો માહોલ છે, ભુલાભાઈ હોલ ખાતે અમે છીએ કાંદીવલીના, જ્યાં કાઉન્ટિંગ સેન્ટર આવેલું છે. જોકે આ કાઉન્ટિંગ સેન્ટર ખાતે હજુ સુધી કાઉન્ટિંગ શરૂ નથી થઈ શક્યું, ટેકનિકલ કારણોસર હજુ સુધી કાઉન્ટિંગ શરૂ નથી થયું. ઇવન બેલેટ પેપરથી જે કાઉન્ટિંગ ખોલવામાં આવે છે, શરૂ કરવામાં આવે છે, તે પણ હજુ સુધી શરૂ નથી થઈ શક્યું. પોસ્ટલ બેલેટથી શરૂઆત થતી હોય છે મોટાભાગે કાઉન્ટિંગની, પરંતુ અહીંયા તેનું કાઉન્ટિંગ પણ હજુ સુધી શરૂ નથી થઈ શક્યું. કોઈ ટેકનિકલ કારણોસર, અંદરથી એવું કહેવામાં આવી રહ્યું છે કે ટેકનિકલ કારણોસર જે છે તે આ તમામ જે ગણતરી છે તે અટકેલી છે. હજુ સુધી 8 થવા છતાં પણ જે કાઉન્ટિંગ છે તે આ કાઉન્ટિંગ સેન્ટર ખાતે શરૂ નથી થઈ રહ્યું. પરંતુ અન્ય કાઉન્ટિંગ સેન્ટર્સની જો વાત કરીએ, જે રીતે રુઝાન સામે આવી રહ્યા છે, લગભગ તમામ બેઠકો પર હાલના તબક્કે પ્રથમ કલાકના અંતર બાદ જો કહીએ તો ભાજપ આગળ ચાલી રહ્યું છે. જે પ્રકારે અહીંયા શિવસેના અને ભાજપની યુતિ છે, દેવેન્દ્ર ફડણવીસની સરકાર છે, અને દેવેન્દ્ર ફડણવીસ પણ પોતે નાગપુર ખાતેથી તેમની જે નાગપુર વેસ્ટની બેઠક પરથી લડી રહ્યા છે, એટલે ચોક્કસપણે એવું કહી શકાય કે જે પ્રકારનો એક માહોલ છે, ખાસ કરીને શિવસેનામાંથી આદિત્ય ઠાકરે સૌ પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છે, એટલે શિવસેનાના સમર્થકો અને તેના કાર્યકર્તાઓ પણ એક અનેરો ઉત્સાહ જોવામાં આવી રહ્યો છે. જે રીતે આ વખતે જો કે મતદારોની જો વાત કરીએ તો મતદારોનો જે ઉત્સાહ હતો તે થોડોક ઓછો મોડો જોવા મળ્યો છે મહારાષ્ટ્રમાં, તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી. જે પ્રકારે લોકસભા ઇલેક્શન વખતે મતદારોએ રસ દાખવ્યો હતો તેવો આ વખતે દાખવ્યો નથી. પણ ચોક્કસપણે એવું કહી શકાય ધોરલ કે જે ભાજપ અને શિવસેનાની મહાયુતિ છે તેના પર પ્રજા અત્યારે વિશ્વાસ કરી રહી હોય તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે. આપણી પાસે જોડાઈશું અત્યારે, આભાર અમારી સાથે જોડાવા માટે. તો એક બીજા મહત્વપૂર્ણ સમાચાર પણ સામે આવી રહ્યા છે, હવે નજર તેની ઉપર પણ કરીએ. રાધનપુરથી સામે આવી રહી છે માહિતી, રસાકસી તો જોવા મળી રહી છે, પરંતુ અત્યારે કોંગ્રેસના રઘુ દેસાઈ રાધનપુરમાં આગળ ચાલી રહ્યા છે. અલ્પેશ ઠાકોર હાલ તો મુશ્કેલીમાં દેખાઈ રહ્યા છે. રાધનપુર બેઠક પર પણ મતગણતરી શરૂ થઈ ચૂકી છે અને મતગણતરી બાદ પ્રથમ રાઉન્ડમાં કોંગ્રેસનું ખાતું ખુલ્યું છે. મહત્વપૂર્ણ સમાચાર, 900 મતથી કોંગ્રેસ આગળ ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટીના અલ્પેશ ઠાકોર શરૂઆતી જે આંકડા સામે આવી રહ્યા છે તેમાં પાછળ ચાલી રહ્યા છે. તો ધીરે ધીરે ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે, પરંતુ જે રીતે અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે તે પ્રમાણે રઘુ દેસાઈ આગળ ચાલી રહ્યા છે. તો હરિયાણા અને મહારાષ્ટ્ર પર તો નજર રહેશે જ રહેશે, પરંતુ ગુજરાતની 6 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીનું પરિણામ આજે જાહેર થવાનું છે. મંતવ્ય ન્યૂઝની ટીમ તમામ જગ્યાઓ પર આપની સાથે જોડાયેલી રહેશે. પળેપળની અપડેટ મેળવવા માટે આપ જોડાયેલા રહો મંતવ્ય સાથે. અત્યારે રોકાઈએ છીએ એક બ્રેક માટે.